હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે ઓનલાઈન લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 કરતા હતા, એમાં બધું જોઈ ગયા. તો ચેપ્ટર નંબર 6માં આપણે આજે આ જોશું. તો તમે તમારી બુક, પેન્સિલ, ઇરેઝર કાઢીને બેસો. આપણે ડ્રોઈંગ દોરવાની છે અને કલર પૂરવાના છે અને આ ગણીને લખવાના છે. તો એ પહેલાં તમે તમારી બુક કાઢી લ્યો અને પેજ નંબર 44 ઉપર, બે ચોગડા 44 ઉપર કાઢી લ્યો. હાલો, નીકળી ગઈ. તરણીના આકારો, આ તરણી છે એના આકારો છે. તરણી વિવિધ આકારોનો ઉપયોગ કરી અને ચિત્ર બનાવ્યું છે. આ છોકરી નામ તરણી છે, એ આ વિવિધ આકારનો ઉપયોગ કરી એનો ડ્રોઈંગ બનાવ્યું છે. જો આ છે એ ઢીંગલો બનાવ્યો, રેલગાડી બનાવી, પછી છોકરો બનાવ્યો, પછી આ ઓલા ઘર બનાવ્યા, ખબર છે? પછી આ સાયકલવાળો છોકરો બનાવ્યો ને આ કબૂતર અલમ ચકલી જેવું છે ને, દેખાય છે બધાને? હા. તો હવે આપણે એમાંથી જોવાનું છે કે તરણીએ વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું. વિવિધ આકાર એટલે કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ, લંબગોળ, એવી રીતે આકાર બનાવ્યા, આકારોનો બનાવ્યો છે. તો આપણે પણ એવી રીતે અહીં સામે ચિત્ર છે એમાં બનાવીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન દે. તરણીનું ચિત્ર જુઓ અને કહો. તરણીનું ચિત્ર જોવાનું છે અને આમાં કહેવાનું છે કે કેટલા ત્રિકોણ છે. તો આમાં ત્રિકોણ કેટલા આપેલા છે તે ગણો. તો કે અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 31. કેટલા છે આકારો, ત્રિકોણ? તો કે 31. ગણજો મારી હારો હારો. એના પછી હવે આપણે જોશું કેટલા ચોરસ છે. તો કેટલા ચોરસ છે ગણો. 1 2 3 4 5 6 7 8 9. કેટલા છે? 9. બીજે દેખાય છે ક્યાંય? તો કે આમાંય નથી ચોરસ, અહીંયા છે. તો પાછા ગણજો. 1 2 3 4 5 6 7 8 9. કેટલા છે? તો લખો 9 વડે 9. સમજાય છે ને બધાને? હા. પછી કેટલા લંબચોરસ છે? તો ગણો. 1 2 3 4 5 6 ને 7. તો લખી નાખો 7 વડે 7. પછી કેટલા ગોળ છે? તો કે ગણો. 1. પછી બે આંખો દેખાય છે વિદ્યાર્થી મિત્રો, બે આંખો છે એ પણ છે. 1 2 3 4 5 6 7 8 9 1 મિનિટ પાછું ગણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 31. કેટલા છે? તો કે 31. ગોળ ઘણા બધા છે, આ પણ લેવાનું, આને ગોળ જ કહેવાય ને. તો સમજાણું તમને કે આ શું કહેવા માંગે છે? હં. તો અહીંયા પહેલાં કેટલા ત્રિકોણ છે, કેટલા ચોરસ છે, કેટલા લંબ ચોરસ છે ને કેટલા ગોળ છે. તો હવે આપણે એકવાર પાછા જોઈ લઈએ કે પહેલાં કેટલા ત્રિકોણ છે. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30. અહીંયા 31 છે. તો અહીંયા આવી ગયા 31. પછી અહીંયા કેટલા ચોરસ છે? તો કે 1 2 3 4 5 6 7 8 9. કેટલા છે? તો કે 9. પછી કેટલા લંબચોરસ છે? તો ગણો. 1 2 3 4 5 6 7. તો 7 લખાઈ ગયા. કેટલા ગોળ છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 27 28 29 30 ને 31. તો અહીં 31 લખાઈ ગયા. હા, સમજાઈ ગયું. તો આ તમારે લખી લેવાનું છે. હવે એના પછી પેજ કરો. હવે તમે વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ,
લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરી તમારું ચિત્ર બનાવો. તો આપણી રીતે બધાનો ઉપયોગ કરી અને એક ચિત્ર બનાવવાનું છે. તો હવે બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન દે, હું દોરું તેમાં દોરવાનું છે. તો પહેલાં લંબચોરસ કરીએ અથવા ચોરસ કરી નાખો તો પણ હાલે. થઈ ગયું આ એનું મોઢું. પહેલાં હું દોરી લઉં પછી બધાના આકારો કહીશ તમને. આવડે તો દોરતા જાજો મારી સાથોસાથ. થઈ ગયું. પછી હવે અહીંયા મોઢું, અહીં ગોળ, અહીંયા ગોળ, પછી અહીંયા ત્રિકોણ દોરજો બધા વિદ્યાર્થી મિત્રો. અહીંયા ગોળ થઈ ગયું. થઈ ગયો રોબોટ. હા, રોબોટ તમારે કરવાનું છે. હવે તમને કહી દઉં કે આ ત્રિકોણ છે એ ક્યાં આવ્યું છે, અહીંયા. પછી ચોરસ તો કે ચોરસ આ બે બોક્સ આવી ગયા. પછી લંબચોરસ તો કે એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ આવી ગયા. પછી ગોળ તો કે એક બે ને ત્રણ. થઈ ગયું. તો હવે આપણે આવી જ રીતે એક કોષ્ટક બનાવીએ કે કેટલા ત્રિકોણ છે. બરાબર, આવી રીતે તમારે કોષ્ટક બનાવવાનું. તો કેટલા ત્રિકોણ છે તો કે એક લખો. પછી કેટલા ચોરસ છે, ખાલી જગ્યા છે તો કે એક બે, બે જ છે તો લખો બે. પછી કેટલા લંબચોરસ છે, ખાલી જગ્યા છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ છે તો લખી નાખો પાંચ. પછી કેટલા ગોળ, ખાલી જગ્યા છે તો ગોળો કેટલા છે, એક બે ત્રણ, કેટલા છે ત્રણ. થઈ ગયું. તો આવી રીતે એક રોબોટ કરીને પણ કરી શકો છો. ફક્ત લંબચોરસનો ઉપયોગ કરી અને ચિત્ર બનાવવાનું છે. તો આમાં ખાલી ફક્ત લંબચોરસનો જ ઉપયોગ કરવાનો. તો કેવી રીતે, તો એક સી આ આપણે હોય આ લંબચોરસ, બરાબર, પછી એની માથે એક લંબચોરસ કરવાનો જરાક મોટો, તો શું બનશે, પછી એની માથે લંબચોરસ, તો ઓલું આપણે જે ધ્વજવંદન કરીએ છીએ ને એ બની જાય. જો આરામથી કરીએ, પહેલાં આપણે કરીએ ઓલું ચેકી નાખજો. થઈ ગયું. હવે થઈ ગયું. લંબચોરસનો ઉપયોગ કરીને આપણે શું બનાવ્યું, ધ્વજવંદનનું સ્ટેન્ડ અને ધ્વજવંદન બનાવ્યું છે આપણે. તો આવી રીતે તમારે બનાવવાનું છે. એટલે તમને સમજાઈ ગયું. તો આમાં કેટલા લંબચોરસ આવ્યા છે એ લખો. કેટલા લંબચોરસ છે તો અહીંયા તમારે લખવાના છે. લંબચોરસ કેટલી સંખ્યામાં છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, લખી નાખો સાત. સમજાઈ ગયું. આવી જ રીતે તમારે દોરવાનું છે. તો કે અહીંયા આપણે શું થયું, રોબોટ, અને અહીંયા શું થયું, ધ્વજવંદન. તો તમે લખો હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો. આજે કરાવેલ ત્રિક આકારોનો નામ ત્રણ વાર લખવાના છે. ત્રિકોણ, ચોરસ લખજો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ, ગોળ, આ ચાર નામો છે એ તમારે ત્રણ વાર લખવાના છે. તો લેસન લખી લેજો વિદ્યાર્થી મિત્રો. અને તમને આકારો તો સમજાઈ ગયા હશે કે આને ત્રિકોણ કહેવાય, ચોરસ કહેવાય, લંબચોરસ કહેવાય ને
ગોળ કહેવાય. તો તમારો હોમવર્ક આ છે. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.